जय श्री स्वामीनारायण. वेलकम टू द वर्चुअल लेक्चर सीरीज ऑफ ह्यूमन रिसोर्स मैनेजमेंट. सो वी आर ऑन द रिविजन लेक्चर नंबर 4, यूनिट नंबर 2. ओके, सो इन प्रीवियस लेक्चर वी हैव कंसिडर 2 and 1 मार्क्स थियरी, राइट? सो हवे यूनिट 2 ની અંદર આપણે જે 3 and 4 मार्क्स थियरीज છે એનું डिस्कशन આજે કરીશું. ओके, सो फर्स्ट ऑफ ऑल थ्री मार्क्स, राइट? थ्री मार्क्स की अंदर कई रीते पूछा है क्वेश्चन्स ये आपणे જોઈએ. ओके, सो फर्स्ट क्वेश्चन इज डिफरेंशिएट बिटवीन ओके सेनो डिफरेंशिएशन करवानुं कहे छे तो कि प्राइमरी नीड्स एंड सेकेंडरी नीड्स. सो अहींया तमारे बन्ने ह्यूमन नीड्स ने डिफरेंशिएट करवानो छे. देट मीन्स पॉइंट्स तमारे लखवाना छे प्राइमरी नीड्स में कया आवे ने सेकेंडरी नीड्स में कया कया आवे छे. ओके, सो प्राइमरी नीड्स एंड सेकेंडरी नीड्स, बराबर? सो मेजर डिफरेंस तमारे अहींया आगळ लखवानो रहेशे. ओके, सो पहलो डिफरेंस शू आवे छे प्राइमरी नीड्स नी अंदर, बराबर? सो प्राइमरी नीड्स शू छे एक्जेक्टली? तो एवरी इंडिविजुअल फर्स्ट गिव्स इम्पोर्टेंट फुलफिलमेंट ऑफ द प्राइमरी नीड्स, बराबर? प्राइमरी नीड्स आर बायोलॉजिकल इन नेचर ओके. सो आ थई गई तमारी प्राइमरी नीड्स नी फर्स्ट सेंटेंस, एटले कि प्राइमरी नीड्स आर बायोलॉजिकल इन नेचर, वेर इन अदर हेन्ड सेकेंडरी नीड्स सच ए साइकोलॉजिकल नीड्स, बराबर? एने आपणे साइकोलॉजिकल नीड्स पण कहीए छीए. सो इट इज रिलेटेड टू साइकोलॉजिकल नीड्स. ओके, वेन इट इज द लोअर लेयर एंड दिस नीड अकर इन अपर लेयर, બરાબર? સેકન્ડ પોઈન્ટ પર તમારો આવી ગયો, એટલે કે નીડ અકર ટુ ધ લોઅર લેયર અને નીડ અકર ટુ ધ અપર લેયર, બરાબર? સો નાવ નેક્સ્ટ પોઈન્ટ વિચ ઇઝ વી કેન સે ધીસ આર ધી ટુ કેટેગરી ડિવાઇડેડ ઇન્ટુ ટુ કેટેગરીઝ રાઈટ કઈ કેટેગરીઝ એમાં આવે છે? તો એક તો આવે છે फिजियोलॉजिकल एंड सेफ्टी सिक्योरिटी नीड्स. बराबर? सो जे टू कैरेक्टरिस्टिक्स छे के कैटेगरीज आपणे कहीए प्राइमरी नीड्स नी, ते कई आवे छे? फिजियोलॉजिकल, देट मीन्स फिजिकल नीड्स, अने सेफ्टी एंड सिक्योरिटी, बराबर? ज्यारे जे अपर लेयर छे, बराबर, सो एनामां शुं आवशे? सोलर सोशल एस्टीम एंड सेल्फ एक्चुअलाइजेशन, नीड्स, बराबर? सो अहीं आगळ क्या बे टाइप्स पड़ा? एक तो फिजियोलॉजिकल, फिजियोलॉजिकल सेफ्टी सिक्योरिटी एंड एंड सोशल में अहीं आवशे सेकेंडरी नीड्स नी अंदर सोशल एस्टीम एंड सेल्फ एक्चुअलाइजेशन टाइप नी नीड्स, राइट? એ સિવાય જો તમે લખતા હો તો
The individual position strong motivates to work for fulfilling these primary needs. बराबर strong motivation to work for fulfilling primary needs. राइट તો આ થઈ ગયો એનો ફોર્થ પોઈન્ટ. બીજો અહીંયા તમે લખી શકો કે રિફ્લેક્ટેડ ઇન ધ બિહેવિયર શોઈંગ એપેટાઇટ ઓફ અચીવમેન્ટ પ્રેસ્ટીજ ઈગો સ્ટેટસ ઈગો એન્ડ પાવર. બરાબર સો આ થઈ ગયા તમારા ત્રણ માર્ક્સના ચાર પોઈન્ટ્સ. બરાબર તમે આટલું લખશો એટલે તમારા બેઝિક ત્રણ માર્ક્સ અહીંયા આગળ કવર અપ થઈ જશે. બરાબર ફરીથી એક વખત જોઈએ પ્રાઇમરી નીડ્સ અને સેકન્ડરી નીડ્સ કઈ કઈ હોઈ શકે. ઓકે સો એની તમારે શું લખવાનું કે વોટ ઇઝ પ્રાઇમરી નીડ્સ. બરાબર તો એ શું છે? બાયોલોજિકલ ઇન નેચર છે. જ્યારે ધીસ ઇઝ સાયકોલોજિકલ નીડ્સ. ધીસ નીડ્સ અકર એટ ધી લોઅર લેવલ. બરાબર જે માઇસ્લોઝ નીડ હાયરકી છે એની અંદર સૌથી લોએસ્ટ ટીયરની અંદર આવે છે. એવી જ રીતે આ જે છે કેમાં આવે છે? અપર લેવલની અંદર. દેર આર ટુ કેટેગરીઝ ઓફ ધી પ્રાઇમરી નીડ્સ એન્ડ થ્રી કેટેગરીઝ ઓફ ધી સેકન્ડરી નીડ. ટોટલ ટુ એન્ડ થ્રી, દેટ મીન્સ ફાઇવ નીડ્સ આપણને મળે. ઓકે અને ઇટ ક્રિએટ્સ સ્ટ્રોંગ મોટિવેશન ફોર ધ વર્ક ટુ ફુલફિલિંગ પ્રાઇમરી નીડ્સ. બરાબર સો પ્રાઇમરી નીડ્સ કમ્પ્લીટ કરવા માટે આપણે વધારે એમાં ધ્યાન આપીએ છીએ. બરાબર એન્ડ ધીસ ઇઝ ધ એપેટાઇટ ઓફ ધી અચીવમેન્ટ પ્રેસ્ટીજ સ્ટેટસ એન્ડ ઈગો રિલેટેડ. બરાબર સો આ રીતે તમે ક્વેશ્ચન કમ્પ્લીટ કરી શકો છો. લેટ્સ મૂવ ઓન ટુ ધી નેક્સ્ટ ક્વેશ્ચન. એક્સપ્લેન ઇમ્પોર્ટન્સ ઓફ મોટિવેશન. ઓકે સો અહીંયા તમારે એક્સપ્લેન કરવાનું છે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ મોટિવેશન ઇન એનીવન્સ લાઈફ. ઓકે સો તમે આમાં લખી શકો છો ધી આન્સર વિલ બી, સૌથી પહેલો ટોપિક એ આવશે કે ઇટ ઇઝ એસેન્શિયલ ટુ ટેક કેર ઓફ નોન હ્યુમન રિસોર્સિસ. લાઈક ફોર ધેર વેલ્યુએબલ યુઝ. રાઈટ એ સિવાય તમે સેકન્ડ પોઈન્ટ પર લખી શકો ઇટ ઇમ્પ્રુવ્સ સેલ્સ વેલ્યુ. રાઈટ એ સિવાય શું કરે છે? તો કે પ્રોફિટેબિલિટી એન્ડ બ્રાન્ડ ઇમેજ ઓફ કંપની. બરાબર આ થઈ ગયો તમારો સેકન્ડ પોઈન્ટ. ઓકે ઇફ ધ બિઝનેસ ઇઝ એબલ ટુ બેનિફિટ ફ્રોમ ધી અપકમિંગ પ્રોજેક્ટ્સ. બરાબર સો ઇટ વિલ બેનિફિટ ફ્રોમ માઇન્ડિંગ ધ હ્યુમન રિસોર્સ મેન પાવર. બરાબર ઇટ બેનિફિટ્સ ફ્રોમ ધી સોર્સિસ. ઓકે એ સિવાય also you can write down through motivation the company gets more reward, work efficiency of the people or the
employees increases બરાબર તો અહીંયા આગળ આટલા પોઈન્ટ્સ તમે સેકન્ડમાં લખી શકો ને એ સિવાય પણ જો તમને આનાથી પણ વધારે પોઈન્ટ્સ યાદ આવતા હોય તો તમે લખી શકો છો બરાબર જેમ કે તમે લખી શકો કે મોટિવેશન શેના માટે ઉપયોગી છે બરાબર તો એ ઇમ્પોર્ટન્સમાં થ્રુ મોટિવેશન આ જે તમે એકમાં લખ્યું છે વોલ્યુમ ઓફ પ્રોફિટેબિલિટી બ્રાન્ડ ઇમેજ ઓફ કંપની બરાબર સો એને તમે અલગ અલગ પોઈન્ટ્સમાં પણ ડિવાઈડ કરીને લખી શકો છો ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન લિમિટેશન્સ ઓફ ધી Maslow's need hierarchy બરાબર સો અહીંયા તમારે લિમિટેશન્સ લખવાની છે તો કેવી રીતે લખશો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ સર્ટેન એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ The location of the needs. બરાબર એટલે શું છે કે એમાં સ્યોરિટી નથી રહેતી કે જેટલી પણ રિક્વાયરમેન્ટ છે નીડ્સ બરાબર તો આપણા એમ્પ્લોય કયા લેવલ પર અત્યારે આવે છે બરાબર તો એ અસર્ટેન મળે છે દેટ મીન્સ એનામાં કોઈ સર્ટેનિટી નથી ઓકે દેર ઇઝ પોસિબિલિટી ઓફ intermeaning of state of need બરાબર sometimes શું થાય કે intermeaning of state of state બરાબર એની કદાચ અપર લેવલની જે છે રિક્વાયરમેન્ટ્સ કે પછી નીડ્સ એ ફૂલફિલ થઈ જતી હોય પણ જ્યારે લોઅર લેવલની ફૂલફિલ ના થતી હોય બરાબર સો એના કારણે આખી હાયરકી છે એ શું થઈ શકે છે ડિસ્ટર્બ થઈ શકે છે ઓકે લાસ્ટ વન નીડ હાયરાર્કી કેન નોટ બી અડોપ્ટેડ પ્રોફિટેબલ બરાબર સો એટલે કે ની હાયર કેન બી અડોપ્ટેડ ફોર ધી પ્રોફિટેબલ બરાબર પ્રોફિટ માટે આ ની હાયર કે છે એ પોસિબલ થતી નથી દેટ મીન્સ એ એનું લો ડ્રોબેક છે બરાબર એટલે કે એની લિમિટેશનની અંદર આવે છે ઓકે સો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ અસર્ટેન એટ એની પોઈન્ટ ઓફ ધ ટાઈમ ઓર એની લોકેશન ઓફ ધી નીડ્સ બરાબર દેર ઇઝ પોસિબિલિટી ઓફ ઇન્ટરમીનિંગ સ્ટેટ ઓફ માઇન્ડ ઓર ધી સ્ટેટ ઓફ નીડ બરાબર નીડ હાયર કે કેન નોટ બી અડોપ્ટેડ પ્રોફિટેબલ બરાબર પ્રોફિટ માટે ક્યારે આપણે નીડ હાયરાર્કીને ફોલો કરી શકીએ નહીં ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સો અવર નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ સ્ટેટ એક્સ એન્ડ વાય થિયરી બરાબર સો એક્સ અને વાય થિયરીનું જે સ્ટેટમેન્ટ છે એ તમારે લખવાનું છે બરાબર શું કહી શકે સો એક્સ થિયરી રિફર્સ ટુ ધ નેગેટિવ બિહેવિયર ઓફ બરાબર વેર વાય થિયરી રિફર્સ ટુ ધ પોઝિટિવ બિહેવિયર ઓકે એ સિવાય નેક્સ્ટ પોઈન્ટ ધ થિયરી એક્સ એન્ડ વાય ઇન ધી ઇન્ટરપર્સનલ રિલેશનશીપ ધ સ્ટડી ઓફ સર્ચ બિહેવિયર ઇઝ વેરી
यूजफुल राइट। तो अँ आगे सैकेंड पॉइंट में आप शूँ लख तो कि आ टाइप की थीअरी अपन ने इंटरपर्सनल रिलेशनशीप स्टडी मैं उपयोगी थे बराबर। थीअरी एक्स कैटेगरी पीपल टेक्स एवरीथिंग इन नेगेटिव वे राइट एंड थियोरी वाय कैटेगरी पीपल एन्जॉय देर वर्क बराबर। सो आ रीतना स्टेट एक्स एंड वाय थियरी पॉइंट तब लखी शको राइट। सो हमें नेक्स्ट आप जो आंसर दी फॉलोइंग फोर मार्क्स ओके चार मार्क्स ने जो थियरी पूछाई शके ये केवी रीते लखी शकशो। सो हियर फर्स्ट क्वेश्चन इज स्टेट मेथड्स टू मेंटेन गुड रिलेशन्स विथ सप्लायर्स। स्टेट मेथड्स मेंटेन गुड रिलेशन्स तो अँ आगे मेथड्स पर एक्सप्लेन करवानी रहे छे बराबर। सो के रीते मेथड एक्सप्लेन करशो ये जोईए आपणे ओके। सो फर्स्ट पॉइंट एनी अंदर आवे छे द गुड रिलेशन्स विथ सप्लायर्स ऑफ इनपुट्स help the supplier to locate his plant arrangement of machineries બરાબર। તો પહેલો પોઈન્ટ એનો થઈ ગયો કે ઇનપુટ્સ જે આપણે આપીએ છીએ ओके एना थ्रू जो सप्लायर्स है प्लांट एरेन्जमेंट और मशीनरीज यूटिलाइजेशन पूरत सोर्स मिली रहे बराबर। इवन दो यूनिट्स मे बी ऑन एंड मे बी इनडिपेन्डली बराबर ओके। सो ए थी गया तमारा फर्स्ट टाइप ऑफ मेथड बराबर। सैकेंड द प्रोक्यूरर द आउटपुट ऑफ द one company becomes the profit of another company એ સિવાય તમે એના બેનિફિટ્સ પણ લખી શકો છો દેટ મીન્સ ટુ મેન્ટેન ગુડ રિલેશન્સ વિથ સપ્લાયર્સ યુ કેન ઓલ્સો એડ અપ Procurer of the manufacturer can help the supplier, बराबर। The manufacturer communicates his own production plan, so as it may be supplier to develop his own production plan, बराबर। जो properly एने production माटे नो source मडेलो हशे तो easily एनी product ने develop करी शकशे right। So एवी रीते तमारो जे next question छे आवे छे which is explain need of good relations with suppliers and client બરાબર। સો આ તમને 3 માર્ક્સ માં પણ પૂછાઈ શકે છે અને 4 માર્ક્સ ની અંદર પણ પૂછાઈ શકે છે રાઈટ। સો કેવી રીતે તમે એને લખશો તો જે પણ તમારી થિયરી છે બરાબર। સો તમને જેટલા પોઈન્ટ્સ યાદ આવતા હોય દેટ મીન્સ રિલેટેડ ટુ નીડ ઓફ ગુડ રિલેશન્સ બરાબર। સો જો એ તમે એઝ અ ક્લાયન્ટ કે એ રીતે વિચારશો બરાબર, તમે ખુદ તમે ઓનર છો એ રીતે વિચારશો તો તમને ઘણા બધા પોઈન્ટ્સ
મળી શકશે. લાઈક કે ગુડ રિલેશન હશે તો પ્રોડક્શન સારું થશે, મશીનરી સારી રીતે યુઝ કરી શકાશે, બરાબર. એ બધા તમે નીડ એની લખવાની રહે છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ ડિસ્કસ નીડ ઓફ ધી હ્યુમન રિલેશન્સ એન્ડ હ્યુમન વેલ્યુઝ ઇન ઇન્ડસ્ટ્રી. નીડ ઓફ હ્યુમન રિલેશન્સ એન્ડ હ્યુમન વેલ્યુઝ ઇન ધી ઇન્ડસ્ટ્રી, બરાબર. સો તમારે અહીંયા આગળ આ ક્વેશ્ચનની અંદર શું સમજાવવાનું છે તો કે વોટ આર ધ નીડ ઓફ હ્યુમન રિલેશન્સ એન્ડ હ્યુમન વેલ્યુઝ ઇન ઇન્ડસ્ટ્રીઝ, બરાબર. એટલે કે હ્યુમન રિલેશન્સ આપણા સારા હશે બીજા ડિપાર્ટમેન્ટ સાથે કે પછી બીજા કંપની સાથે, તો યુ કેન કોલેબરેટ વિથ ધી ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ પ્રોસેસીસ, બરાબર. સો બધી પ્રોસેસીસ થવી ઇઝી થઈ જાય છે, બરાબર. એ સાથે જે પણ તમારું ડેવલપમેન્ટ છે ઇઝીલી થાય છે, બરાબર. અને તમારા ક્લાયન્ટ સાથેના રિલેશન્સને સારો એવો ચાન્સીસ મળે છે, બરાબર. સો એ ધીરે ધીરે તમે ઉદ્યોગના માનવ સંબંધો અને માનવ મૂલ્યોની જાળવણીની શક્યતા તમે લખી શકો છો. ઓકે, ફોર્થ વન આપણે જોઈએ ધ પ્રાઇમરી નીડ્સ, જે ઓલરેડી આપણે જોયું છે ધ પ્રાઇમરી નીડ્સ રિલેટેડ ક્વેશ્ચન. ઓકે, સો એમાં પણ તમે ઘણા બધા પોઈન્ટ્સ તમારી જાતે એડઅપ કરીને લખી શકો છો, બટ ઓલવેઝ ધ્યાન રાખવાનું કે તમે જે પોઈન્ટ લખો છો એ જેટલા ક્વેશ્ચન્સ છે એના ઓરિએન્ટેડ હોવું જોઈએ, બરાબર. એ સિવાય ડિફાઇન હ્યુમન વેલ્યુઝ, રાઇટ ઇટ્સ ટાઈપ, બરાબર. તમારાની અંદર હ્યુમન વેલ્યુઝની ડેફિનેશન લખવાની, દેટ મીન્સ વોટ ઇઝ હ્યુમન વેલ્યુ, બરાબર. કે કોઈની વેલ્યુ આપણે કરીએ છીએ, બરાબર. સો એ શેના માટે ઇમ્પોર્ટન્ટ છે અને વોટ આર ઇટ્સ ટાઈપ, બરાબર. એના ટાઈપ્સ પણ તમારે લખવાના રહે છે. ઓકે, અને લાસ્ટલી તમારો ક્વેશ્ચન છે ક્લાસિફાય ધ હ્યુમન નીડ્સ. ઓકે, તો મેં જે પાંચ પોઈન્ટ કીધા, લાઈક પ્રાઇમરી એન્ડ સેકન્ડરી, બરાબર. અહીંયા આગળ આવે છે પ્રાઇમરી નીડ્સની અંદર બે ટોપિક, વિચ આર ફિઝિયોલોજિકલ નીડ્સ એન્ડ સિક્યોરિટી નીડ્સ. ઓન અધર હેન્ડ સેકન્ડરીની અંદર આવે છે સોશિયલ એસ્ટીમ અને સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન. ઓકે, આ સિવાયના પણ જે ડિફરન્ટ ક્વેશ્ચન્સ તમને ના ખબર પડતી હોય તો તમે મને પૂછી શકો છો, બરાબર. સો આજના લેક્ચરમાં આપણે આટલા ક્વેશ્ચન્સ સ્ટડી કર્યા, બરાબર. હોપફુલી તમને આમાં ખબર પડી હોય અને તમે ટેસ્ટ રેગ્યુલરલી આપો એ ઇમ્પોર્ટન્ટલી છે, બરાબર. એટલે તમે તમારું સેલ્ફ એસેસમેન્ટ ઇઝીલી કરી શકો કે તમને ક્યાં સુધીનું થિયરીઝમાં ખબર પડે છે. ઓકે, સો આ સાથે આઈ એમ સાઇનિંગ ઓફ.